વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. તમારો બધાનો ખૂબ જ સારો પ્રેમ મળી રહ્યો છે, એટલા માટે હું નવા નવા વિડીયો સાથે તમારી સમક્ષ આવતો રહું છું. તો આજે આપણે વાત કરવી છે જીએસઆરટીસી કંડક્ટર માટેની સિરીઝને લગતી, એટલે કે જીએસઆરટીસીના ઓલ્ડ પ્રશ્નપત્રનું સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ આપણા ટોપિકને. તો આપણું આ પ્રશ્નપત્ર છે જીએસઆરટીસી જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયર સિવિલ, તો એનું જીકેના ક્વેશ્ચનો અને ગુજરાતીની સોલ્યુશન આ વિડીયોમાં તમને જોવા મળશે. તો શરૂઆત કરીએ. પેટ્રોલ ડીઝલમાં બળતણના અપૂર્ણ દહનના કારણે કયો વાયુ મુક્ત થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ. કયો? CO, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેટ્રોલ અને એન્જિનમાં બળતણના અપૂર્ણ દહનને કારણે મુક્ત થાય છે, એટલે કે છૂટો પડે છે, બહાર નીકળે છે. ત્યારબાદ આગળ વધીએ તો કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર ઉપર મોકલવાને શું કહેવામાં આવે છે? તો તેને અપલોડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અપલોડ કહેવામાં આવે છે. ફરીવાર વાત કરીએ તો માહિતીને સર્વર ઉપર મોકલવી એટલે અપલોડ, અને શું કીધું છે કે માહિતીને સર્વર પરથી ફાઇલ કે ફોલ્ડરમાં લેવી તો એને શું કહેવામાં આવે? તો એને ડાઉનલોડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ડાઉનલોડ કહેવામાં આવે. ત્યારબાદ આગળ વધીએ તો નેટવર્કમાં રહેલ કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહેવામાં આવે છે? તો એને આઈપી એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ પ્રોટોકોલ એટલે કે આઈપી એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર વાત કરીએ તો નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહેવામાં આવે છે? તો એને આઈપી એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેટવર્કના નેટવર્કને શું કહે છે? તો નેટવર્કના નેટવર્કને ઇન્ટરનેટ કહેવામાં આવે છે. અને મિત્રો, હું તમને વાત કરું છું કે કમ્પ્યુટર સિરીઝ આપણી જેટલી છે એટલા બધા જ વિડીયો સંપૂર્ણ જોજો. એનું કારણ છે કે એમાંથી જ આજુબાજુ ક્વેશ્ચન હશે, કારણ કે આ બધા જ ક્વેશ્ચનોનું સોલ્યુશન મેં મારી કમ્પ્યુટર સિરીઝમાં કરી નાખ્યું છે, અને હજી પણ હું નવા નવા વિડીયો સાથે કમ્પ્યુટર સિરીઝને આગળ ધપાવતો જઈશ. વાત કરીએ તો નેટવર્કનું નેટવર્કને શું કહેવાય? ઇન્ટરનેટ. કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય? તો MIPS, MIPSમાં મપાય છે કમ્પ્યુટરની સ્પીડ. અને મિત્રો, મેં આ MIPSનું ફૂલ ફોર્મ પણ કીધું છે, તો તમારે MIPSનું ફૂલ ફોર્મ કમેન્ટ સેક્શનમાં લખવાનું છે અને કમેન્ટ કરતા રહો મિત્રો. MS વર્ડમાં ટાઈપ કરેલ માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને એડિટિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એડિટિંગ કહેવામાં આવે છે. MS વર્ડમાં આપણે જે ટાઈપ કરેલી માહિતી હોય એમાં કંઈક સુધારો અથવા તો વધારો કરવો હોય તો એ પ્રક્રિયાને એડિટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ CD અને DVD ડેટા ક્યાં સ્વરૂપે સંગ્રહિત હોય છે? તો આ બંનેમાં ડિજિટલ સ્વરૂપે ડેટા સંગ્રહિત હોય છે. કયા સ્વરૂપે? ડિજિટલ સ્વરૂપે CD અને DVDમાં ડેટા સંગ્રહિત હોય છે. ત્યારબાદ નોટપેડ કયા હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય? તો નોટપેડ ડિજિટલ ડાયરી તરીકે અથવા તો સ્ક્રેપ રાઇટર તરીકે અથવા તો વાઇફા હોટસ્પોટ બનાવવા માટે પણ નોટપેડનો ઉપયોગ થાય છે. તો આ નોટપેડના ઉપયોગો છે, તો આ તમારે યાદ રાખવાના અને સાથે સાથે લખતા પણ જવું, જેથી કરીને તમારે કંઈ મિસ ન થઈ જાય. કઈ મેમરી ફક્ત વાંચી શકાય છે? તો ROM, એટલે કે રીડ ઓનલી મેમરી, ફક્ત વાંચી જ શકાય છે, એમાં કંઈક સુધારો નહીં થઈ શકે. એના પ્રકારો છે, એના વિશે હું તમને કમ્પ્યુટર સિરીઝમાં સમજાવીશ. આગળ વાત કરીએ તો સાયક્લોન ફેની ક્યાં સર્જાયું હતું? તો આ એ વખતનો સવાલ છે, એટલે કે આ એક્ઝામ લેવાની એ વખતનો, એટલા માટે આનો સાચો જવાબ બંગાળાની ખાડી આવે. શું આવે? બંગાળાની ખાડીમાં સાયક્લોન ફેની સર્જાયું હતું. ત્યારબાદ સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો નર્મદા જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? નર્મદા જિલ્લામાં સુરપાણેશ્વર અભયારણ્ય આવેલું છે, જ્યાં સુરપાણેશ્વર ધોધ પણ આવેલો છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતની કઈ નદી સમુદ્રને મળતી નથી? એટલે કે કુવારિકા નદીઓ છે. તો બનાસ, રૂપેણ અને સરસ્વતી, મોસ્ટ આઈએમપી કેટલી વાર પૂછાઈ ગયું? બનાસ, રૂપેણ અને સરસ્વતી, આ બંને ઉત્તર ગુજરાતની કુવારિકાઓ નદીઓ છે. તો આ સમાય ક્યાં જાય છે? તો કચ્છના નાના રણમાં આ ત્રણેય નદીઓ સમાય જાય છે, એટલા માટે જ એને કુવારિકા નદી કહેવામાં
આવી છે. ત્યારબાદ ગોપનાથ સૌંદર્યધામ ક્યાં આવેલું છે? તો ગોપનાથ ક્યાં આવેલું છે? ભાવનગર ખાતે આવેલું છે અને ભાવનગરના તળાજા તાલુકામાં એને લાગુ પડે છે. ગોપનાથથી યાદ એવું મિત્રો કે ગોપનાથ સાથે નરસિંહ મહેતા સંકળાયેલા છે, કારણ કે નરસિંહ મહેતાને કૃષ્ણ લીલાના દર્શન કઈ જગ્યાએ થયા હતા? આ સવાલ પણ પૂછાઈ ગયો છે. તો નરસિંહ મહેતાને કૃષ્ણ લીલાના દર્શન ગોપનાથ ખાતે થયા હતા. કોના દ્વારા? તો શંકર ભગવાનને એણે પ્રાર્થના કરી હતી અને શંકર ભગવાન પ્રસન્ન થઈને એના સમક્ષ આવ્યા હતા અને નરસિંહ મહેતાએ કૃષ્ણ લીલાના દર્શન એવી એની ઈચ્છા માગી હતી અને શંકર ભગવાને એ ઈચ્છા પૂર્ણ પણ કરી હતી. તો આ પણ એક સ્ટોરી યાદ રાખજો. આગળ વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી લોકસભામાં કેટલા સભ્યો ચૂંટીને મોકલવામાં આવે છે? તો કુલ 25 સભ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી લોકસભામાં કેટલા સભ્યો ચૂંટીને મોકલવામાં આવે છે? કુલ સભ્યોની વાત કરી છે તો કુલ 25 સભ્યો આવે છે. ત્યારબાદ રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક આપણા રાજ્યપાલ થ્રુ થાય છે, એટલે કે રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે, જેમાં ચીફ જસ્ટિસ ગુજરાતના ચીફ જસ્ટિસની પણ સંમતિ એટલે કે એમની સાથે વાતચીત કરીને આ રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક કરતા હોય છે. ત્યારબાદ નીચેની કઈ સંસદીય સમિતિનો અધ્યક્ષ વિરોધ પક્ષમાંથી પસંદ કરવામાં આવે છે? તો આ તો તમારે યાદ જ રાખી લેવાનું કે જાહેર હિસાબ સમિતિ. કઈ સમિતિ? જાહેર હિસાબ સમિતિમાં હંમેશા સંસદીય સમિતિનો અધ્યક્ષ એટલે કે વિરોધ પક્ષનો નેતા હોય છે. તો જાહેર હિસાબ સમિતિમાં વિરોધ પક્ષના નેતા એ અધ્યક્ષ તરીકે હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કયા કારણસર રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી શકાય છે? તો પુરવાર થયેલ ગેરવર્તન અને અક્ષમતા, આ બંને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ સમક્ષ એમનો મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરી શકાય છે. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા કેટલા સભ્યોની સંમતિ જરૂરી છે? તો 25 સભ્યોની સહમતિ જરૂરી છે. કેટલા સભ્યોની? 25 સભ્યોની સહમતિ જરૂરી છે, તો જ લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરી શકાય છે. ત્યારબાદ કાર્યાલ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો વેળાવદર. અને આ વેળાવદર ક્યાં આવેલું છે? તો એ ભાવનગર જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં આવેલું છે. અને સાથે સાથે મિત્રો આ પણ પૂછાય છે કે કાળિયાર માટેનું અભયારણ્ય જે વેળાવદર ખાતે આવેલું છે તે ભાવનગર જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો એને કયો તાલુકો લાગુ પડે છે? વલભીપુર તાલુકો લાગુ પડે છે. એ વલભી વિદ્યાપીઠવાળો તાલુકો લાગુ પડે છે. તો આ પણ તમારા નોલેજ ખાતર અને યાદ જ રાખી લેવું. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતનો સાક્ષરતા દર. તો ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે? 79.03%, 79.03% જેટલો ગુજરાતનો સાક્ષરતા દર છે. અમદાવાદ ચેન્નાઈ વચ્ચે દોડતી ટ્રેન. તો અમદાવાદ અને ચેન્નાઈ વચ્ચે નવજીવન એક્સપ્રેસ નામની એક ટ્રેન દોડે છે. ત્યારબાદ ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર વાત્રક નદી, કઈ? વાત્રક નદીના કિનારે આવેલું છે. ત્યારબાદ વિશ્વનો ફ્લોરસ પાર્ક્સનો વિશાળ જથ્થો કયા વિસ્તારમાંથી મળે છે? તો આંબાડુંગર ખાતે વિશ્વનો ફ્લોરસ પાર્ક્સનો વિશાળ જથ્થો આવેલું છે. અને આ ડુંગર ગામ અને આંબાડુંગર કયા જિલ્લામાં આવેલા છે આ તમારે મને ગોતીને કમેન્ટ સેક્શનમાં લખવાનું છે. અને હું મિત્રો તમને વારંવાર કહું છું કે કમેન્ટ કરો, એનું કારણ છે તો તમે કમેન્ટ કરશો તો તમને યાદ આવશે કે આ મેં ક્યાંક વાંચ્યું હતું અથવા તો મેં ક્યાંક લખ્યું હતું. એટલા માટે હું કહું છું કે કમેન્ટ કરતા રહેજો. આગળ વાત કરીએ તો બહાદુર શાહે હુમાયુ સામે લડવા માટે મદદ કરવા બદલ ઈસવીસન 1535માં કોને દીવ આપ્યું હતું? તો પોર્ટુગીઝોને દીવ આપ્યું હતું. બહાદુર શાહે હુમાયુ સામે લડવા માટે મદદ કરવા બદલ ઈસવીસન 1535માં પોર્ટુગીઝોને દીવ આપ્યું હતું વેપાર કરવાના અર્થે. ત્યારબાદ ઈસવીસન 1919માં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દારૂબંધી અમલમાં મૂકનાર રાજવી કોણ હતા? તો ભાવસિંહજી ગોહિલ દ્વિતીય, જે ભાવનગરના રાજવી છે. તો એના દ્વારા ઈસવીસન 1919માં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દારૂબંધી અમલ મૂકવાનું કામ કર્યું હતું. તો આવા ભાવસિંહજી
ગોહિલ દ્વિતીય. ત્યારબાદનો ક્વેશ્ચન, તો ઇન્દુલાલ યાજ્ઞિક નો આશ્રમ ક્યાં આવેલો છે? નેનપુર ખાતે આવેલો છે. અને આ સવાલ તો કેટલી વાર પૂછાઈ ગયો કે નેનપુર ખાતે આવેલો આશ્રમ કોનો છે? ઇન્દુલાલ યાજ્ઞિકનો. અથવા તો બીજી રીતે પણ પૂછી શકે કે ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે? તો એ નેનપુર ખાતે આવેલો છે. ત્યારબાદ નવનિર્માણ આંદોલન કોના સમયમાં થયું? તો ચીમનભાઈ પટેલ, એ આપણા એ વખતના સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર હતા. તો નવનિર્માણ આંદોલન ઈસવીસન 1974માં થયું. ક્યારે થયું? 1974માં. ભારતમાં સર્વપ્રથમ ટપાલ ટિકિટ કોણે બહાર પાડી? તો લોર્ડ ડેલહાઉસી એટલે કે ડેલહાઉસી દ્વારા સૌ પ્રથમ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો આઝાદ હિન્દ ફોજની સ્થાપના કઈ જગ્યાએ થઈ? તો સિંગાપુર ખાતે. કોના દ્વારા થઈ મિત્રો? કોના દ્વારા થઈ એ તમારે જાણીને મને કમેન્ટ સેક્શનમાં લખવાનું છે અને કમેન્ટ કરતા રહેજો. જલિયાવાલા બાગ હત્યાકાંડ કઈ તારીખે થયો? મોસ્ટ આઈએમપી કેટલી વાર પૂછાઈ ગયું છે? 13/4/1919 આ તારીખ ન ભૂલાય, કારણ કે આ દિવસ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. અને કોના દ્વારા થયો હતો એ પણ તમે જાણતા જ હશો, કારણ કે ઇતિહાસને તો તમે ચાવી ચાવીને પી ગયા હશો. ત્યારબાદ અભિનંદનને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો અભિનંદનને વીર ચક્ર મળ્યો હતો. આ મિત્રો ક્વેશ્ચન જૂના છે એટલા માટે, કારણ કે આ એ વખતનો કરંટ અફેર્સને લગતા ક્વેશ્ચનો છે એટલા માટે. ફ્રેમ યોજનાનો સંબંધ શેની સાથે છે? તો ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી સાથે ફ્રેમ યોજનાનો સંબંધ છે. ત્યારબાદ પ્રથમ નાણાપંચની રચના તો 1952માં. ક્યારે થઈ? 1952માં પ્રથમ નાણાપંચની રચના થઈ. બજરંગ પુનિયા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો બજરંગ પુનિયા રેસલિંગ રમત સાથે સંકળાયેલા છે, એક રેસલર છે. ત્યારબાદ ટચલી આંગળી પાસેની આંગળી તો એને અનામિકા તરીકે ઓળખવામાં આવે છે. કેવી? અનામિકા. તો આ એક યાદ રાખવાનું શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, ગુજરાતીનો ક્વેશ્ચન છે આ. શાશ્વત તો એનું વિરુદ્ધાર્થી થાય છે ક્ષણિક. શું થાય છે? ક્ષણિક. ત્યારબાદ સ્વભાવ કઈ બદલાતો નથી? તો પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, દોરડી બળે પણ વળ ન મૂકે. તો આ મિત્રો કહેવત છે અને એને લગતી સિમિલર કહેવત એટલે કે એક સરખા અર્થવાળી કહેવતો છે. તો આ પણ તમારે યાદ રાખતું જવું. વિરજ તો વિરજ એટલે સ્વચ્છ. ત્યારબાદ ચીનનો શાહુકાર તો એટલે કે પાકો ગઠિયો. તો આ પણ તમારે યાદ રાખતું જવું. તો મિત્રો આ હતો એક નાનો એવો વિડીયો કે જેમાં મેં તમને GSRTCના જૂના પેપરનું સોલ્યુશન કરાવ્યું. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ અમારી ચેનલને શેર કરજો. ફરી મળીશ નવા વિડીયો સાથે અને તમારો પ્રેમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.